1870 સુધી એ સમયગાળો હતો કે જ્યારે સિંહના શિકાર માટે ઇનામો જાહેર કરવામાં આવતા હતા. આ સમય દરમિયાન સિંહના શિકાર માટે નવાબની મંજૂરી પણ મળતી હતી. જો કે આ સમગ્ર ઘટનાક્રમમાં ટર્નિંગ પોઈન્ટ 1890માં આવ્યો, જ્યારે ડ્યુક ઓફ ક્લેરન્સે ગીરની મુલાકાત લીધી. ત્યારે પ્રથમ વખત નવાબને ખ્યાલ આવ્યો કે સિંહના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. 1900ની સાલમાં ગીરમાં શિકાર માટે આવેલા લોર્ડ કર્ઝનને જ્યારે સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરા અંગે જાણ થઈ, ત્યારે એક દાખલો બેસાડવા તેઓ સિંહના શિકારથી દૂર રહ્યા. બર્મા ગેમ પ્રિઝર્વેશન એસોસિએશનમાં સિંહોને બચાવવા માટે કર્ઝને લખ્યું હતું કે જો સિંહોને બચાવવા આપણે નિષ્ફળ રહ્યા તો ઇતિહાસ આપણને ક્યારે માફ નહીં કરે. 11 દિવસ 11 મોત, ઇતિહાસ માફ કરશે આપણને? સાવજોને સાચવો. જી હા, એટલા માટે કહેવું પડી રહ્યું છે કે 11 દિવસની અંદર 11ના મોત થાય છે, અનેક સવાલો ઉભા થાય છે. આપણે 11 દિવસની અંદર 3 બાળસિંહોના મોત ઇનફાઇટમાં થાય છે, 3ના સારવારમાં, 2ના બીમારીના કારણે મોત થાય છે, 3ના ફેફસા લીવરમાં સંક્રમણના કારણે મોત થાય છે. કુલ 11ના મોત થાય છે, જેમાં 6 બાળસિંહ છે, 3 સિંહણ છે, 2 નરસિંહનો સમાવેશ થાય છે. આખરે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે? આ આપણું ગૌરવ છે, આપણો ઇતિહાસ છે, અને એટલા જ માટે આ પ્રમાણેની ઘટનાઓ ન થવી જોઈએ. 1990માં સિંહની સંખ્યા 284 હતી, 1995માં 304 થાય છે, 2000માં 327 થાય છે, 2010માં 411, અને હાલમાં 2015માં 523. હવે જે ગણતરી થશે 2019માં કરવામાં આવશે. 523થી પણ વધારે સિંહો છે, પરંતુ એ ઓફિશિયલ આંકડો આપણી સામે નથી આવતો, એ હકીકત છે. પરંતુ 11 દિવસ 11 મોત અને એક સવાલ. એક્સપર્ટ અમારી સાથે છે, હબીબ હસીબ શેખ છે, વન્ય નિષ્ણાત છે. હસીબજી, આપનું સ્વાગત. ભાજપના પ્રવક્તા નેતા મહેશભાઈ કસવાલા છે, અને પ્રતાપ દુધાત કોંગ્રેસના ધારાસભ્ય છે અને નેતા પણ છે. મહેશ કસવાલા જે જુનાગઢથી પણ સંકળાયેલા છે, જુનાગઢમાં હું ખોટો ના તો બરોબર સાચું છે, અમરેલીથી બંને અમરેલીમાંથી જોડાયેલા છે. તો સિંહો આપ જોયા છે, નાનપણથી ત્યાંથી ઉછેરેલા છે, એટલે આપ વધારે જાણતા હશો, અને હસીબ શેખ પણ ત્યાંથી જોડાયા છે. મહેશભાઈ, પહેલો સવાલ આપને પૂછવો પડે કે 11 દિવસ 11 મોત, કુદરતી ઘટનાઓ ઘણી બની બનતી હોય, સરકાર ચિંતિત પણ છે, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. ખરેખર સરકાર ચિંતિત છે? પછી ગુજરાતમાં સંખ્યા વધવા છતાં સિંહ અસુરક્ષિત કેમ મહેસૂસ કરી રહ્યો છે? મને એમ લાગે છે કે બંનેમાં વિરોધાભાસ છે. સિંહ અસુરક્ષિત નથી. ગુજરાતની સરકાર, હું એવું માનું છું કે કોઈ પણ સરકાર હોય ગુજરાતની, ગુજરાતની જનતા, અને આમ કહું તો દેશની જનતા, સિંહને પ્રેમ કરવા વાળી છે. હું કોઈ સરકારને એમાં દોષ આપવા નથી માગતો, પરંતુ જે ઘટના ઘટી છે 11 દિવસ 11 મોત, એનું જસ્ટિફિકેશન પણ આવ્યું છે. સરકાર ખૂબ ચિંતિત છે, અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પણ આજે એના વિસ્તાર માટેની કેટલીક બાબતો, કાયદાકીય બાબતો છે, એના માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. એનો જે પ્રકારની સિંહોની અંદરોઅંદર લડાઈને કારણે, મતલબ એમના કાર્યક્ષેત્રની લડાઈને કારણે જે મૃત્યુ થતા હોય છે, ઇનફાઇટ જેને કહીએ છીએ, કદાચ વન જે થતું હોય છે, એના માટે પણ સરકાર ચિંતિત છે. કેટલીક વાંધા અરજીઓ છતાં પણ વનનો વિસ્તાર કેવી રીતે વધારી શકાય, મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એ આવશે. જે ઘટના ઘટી છે એ દરેક સિંહ પ્રેમીને, ગુજરાતનો હું એમ માનું કે 6.5 કરોડ જનતા હશે, દરેક સિંહ પ્રેમીને દુઃખી થાય, કારણ કે સિંહ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. મેં કહ્યું કે તમામ લોકો, એ ચેનલના લોકો હોય, મીડિયાના લોકો હોય, રાજનીતિના લોકો હોય, શોખીન લોકો હોય, શહેરી લોકો હોય, ગરીબ લોકો હોય, સિંહ એક એવી વસ્તુ છે કે લોકો એને 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 જોવામાં પણ એક ગૌરવ અનુભવતા હોય, એવા પ્રકારનું એ રાષ્ટ્રીય આપણું પ્રાણી છે. એટલે એનું ભારોભાર દુઃખ હોય ને સરકારને ચિંતા હોય. સદભાગ્ય એ છે આપણું કે જે પ્રકારે આપણે ચિંતા એની કરીએ છીએ, જે પ્રકારે સિંહ જોવા માટેનો એક વર્ગ પણ વધે છે, એમ સિંહની સંખ્યા વધે છે, મને લાગે છે પોઝિટિવ પાસું છે. પોઝિટિવ છે ને, આ સરકારે પ્રયત્નો કર્યા છે, એમાં કોઈ મોટી વાત, અરે એમાં કોઈ બાબત હોય જ નહીં, સરકારે ઉમદા પ્રયત્નો કર્યા છે. પ્રતાપ દુધાત છે, અમરેલીથી આવે છે, અને કોંગ્રેસના ધારાસભ્ય પણ છે. દુધાતજી, લાગે છે આપને કે સિંહ અસુરક્ષિત મહેસૂસ થઈ રહ્યા છે? જે વ્યવસ્થા હોવી જોઈએ એ નથી થઈ રહી, એના જ કારણે આ ઘટના બની રહી છે?
વ્યવસ્થા જે હોવી જોઈએ પ્રમાણે વ્યવસ્થાના ભાગરૂપે ટીવીની એડવર્ટાઇઝો, આવો મારા ગુજરાતમાં, અમિતાભ બચ્ચનની એડ, સિંહ પ્રેમીઓનો વધારો થવો, માર્કેટિંગ થવું, આજે એશિયાટિક સિંહના કારણે ગુજરાત આખું ફેમસ છે, હિન્દુસ્તાન હોય કે આખા વર્લ્ડમાં. ત્યારે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે પડતા સિંહ અમારા અમરેલી જિલ્લા, જૂનાગઢ જિલ્લા, ગીર સોમનાથ જિલ્લામાં રહીશ. વન ખાતા તરફેણથી જે એની તકેદારી લેવાવી જોઈએ એ પ્રમાણે લેવાતી નથી, કારણ કે સિંહને કોઈ કૂવાની ફેન્સિંગ કરવાની વાત હોય, સિંહોને સુરક્ષિત રાખવા માટે જંગલમાં રાખવાની વાત હોય. આજે સિંહો હિજરત કરી રહ્યા છે. સિંહો એટલા માટે હિજરત કરી રહ્યા છે કે જંગલની અંદરથી જે નેસડાઓ હતા, સિંહનું સૌથી સહેલું મારણ કંઈ હોય તો એ મારણ છે એ ભેંસ છે. નેસડાઓને હટાવવામાં આવે એટલે સિંહો અમરેલીના વિસ્તારોમાં પ્રશલા ભાવનગર સુધી આવી ગયા છે. ત્યારે સરકાર કંઈ ને કોઈ જગ્યાએ જવાબદાર છે, ચેકપોસ્ટો બનાવે, પણ એની ઉપર કોઈ અધિકારી ન હોય, તંત્ર કંઈ જે જરૂરિયાત પ્રમાણે કાર્યવાહી ન કરતું. આ 11 દિવસની અંદર 11 સિંહ નહીં પણ 12 સિંહ મર્યા છે. આપને હું ધ્યાન ઉપર મૂકી દઉં કે રાજુલાના ભેરાઈ ગામની અંદર પણ એક સિંહણનું મોત થયું છે. આપને જે માહિતી છે અધૂરી માહિતી છે. 11 તો જે આરો સરકાર કહે એ ત્રણ બચ્ચાઓના બતાવી રહ્યા છે. આપને વધારે ખબર હશે, આપ ત્યાંના પેલા છો, રહેવાસી છો અને નેતા છો એટલે આપને વધારે ખબર હશે માનીએ. પણ હસીબ શેખ, આપ નિષ્ણાત છો, આ નોર્મલી ઘટના છે? કારણ કે જે આંકડો છે 2016-17 184 સિંહોના મોત થયા હતા, એની સામે 11 દિવસમાં 11 મોત થાય, આ કુદરતી ઘટના છે કે પછી આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે? જો હવે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર શું થઈ રહ્યું છે અને શું છે તે એક જુદી વાત છે, પરંતુ 11 દિવસમાં આપ કહો છો એ પ્રમાણે 11 સિંહના જે મોત થયા છે, જેમાં 2 નર, 3 માદા અને 6 બચ્ચાઓનું નિધન થયું છે, એ દુઃખદ ઘટના બની શકે. એમાં આપણે આઉટરાઇટલી રિજેક્ટ ના કરી શકીએ કે આ કુદરતી મોત નથી. બની શકે કે આ કુદરતી મોત છે. અને જે રીતના ન્યૂઝ આવે છે કે જેમાંથી 11 મોત જેની આપણને હમણાં હાલ ખબર છે, તેમાંથી 3 ઇનફાઇટિંગ, એટલે કે ટેરેટરીનો બેટલ જેને કહેવાય, ટેરેટરીના બેટલ માટે વેન્ધન જે મેલ હોય છે, નવો મેલ અથવા કબજો કરતો હોય એ ટેરેટરીને, જૂના મેલને ખસેડીને એની ઓલાદને, એની સંતાનને ખતમ કરી અને એની પ્રોજની ચલાવવા માંગતો હોય તેમાં ગયા છે. અને બાકીના જે 8 ગયા છે તે કુદરતી મોત બતાવવામાં આવે છે, જેમાં કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાનો ઇન્ફેક્શન જે લંગમાં થયો છે. એ કદાચ બને કે એ લોકોએ કોઈ આહાર એક સાથે બેસીને અથવા જુદી જુદી રીતે બેસીને લીધો હોય અને તેની અંદરથી એને એમને કોઈ બીમારી લાગી હોય, જેમાં એમનો લંગનો ફેલ્યોર થયો છે, કિડનીનો ફેલ્યોર થયો છે અને લીવરનો ફેલ્યોર થયો છે. હજી રિપોર્ટ, લગભગ એમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી પણ ગયો જરૂર છે ત્યાં, અને તે આવશે ત્યાર પછી ખબર પડશે કે એક્ઝેક્ટ એનો ફેલ્યોરનો રીઝન શું છે. પણ આ બિલકુલ એ વાત નથી કે ભાઈ કોઈ રીતે આપણે એની ઉપર આશ્ચર્ય કરીએ. આ કોઈની ભી સરકાર હોય, સિંહ ઉપર કોઈ તફાવત આવી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે કોઈ ભી સરકાર હોય, એઝ ઓફ ધેટ સિંહ માટે એ કોઈ લાગતું ભડકતું નથી. એને તો દિનચર્યાનો પ્રોબ્લેમ છે જ, એને શિકારનો રોજે શિકાર પોતે કરવાનો જવું પડે છે. અને એક વસ્તુ આમાં નક્કી છે, આખા પ્રકરણમાં જેવી થયું છે દુઃખદ ઘટનામાં, કે ત્યાંના લોકો તો ઈચ્છે જ છે અને ત્યાંના લોકો સિંહને સારી રીતે સાચવીને રાખે છે. એ વિસ્તારોના, એ અમરેલી જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય કે જૂનાગઢ હોય. હવે આપ જો કે જે નેસડાના લોકો છે, પ્રતાપ દુધાતે વાત કરી, એ ભેંસની કિંમત પણ લાખો રૂપિયા હોય છે. હવે એ મારણ થાય તો એ પૈસા ક્યારે મળશે એની સ્થિતિ પણ હોય છે. પરંતુ મહેશભાઈ, એક સવાલ એ થાય, સિંહના મૃત્યુ ખુલ્લા કૂવામાં પડી જવાથી, ઇલેક્ટ્રોનિક ફેન્સિંગ, રોડ અકસ્માત ને રેલવે અકસ્માતના કારણે વધારે થાય છે. આ પહેલા પણ એ જ ચર્ચા થતી હતી કે આ પ્રમાણે ઘટનાઓ બનવી જોઈએ, પરંતુ કોઈ એવો ઠોસ કદમ કેમ નથી ઉઠાવતા કે જેનાથી આ પ્રકારની ઘટનાઓ ન બને? જનકભાઈ, એક તો સિંહની સંખ્યામાં ઘણો મોટો ખૂબ વધારો થયો છે એવું મને કહેવામાં જરા પણ વાંધો નથી, કારણ કે એમને ભાઈને પણ ખબર છે અને દુનિયા પણ જાણે છે કે ગુજરાતની અંદર, ગુજરાતના વનની અંદર સિંહનું ખૂબ મોટા પ્રમાણમાં વધ્યા છે. હવે જ્યારે કોઈ પણ સંખ્યા વધે ત્યારે એને ટેરેટરીના પ્રોબ્લેમ થાય, અને આ છે ને કે વનનો રાજા છે, એને પોતાની ફિક્સ ટેરેટરી હોય, એનો જે સ્વભાવ છે એ રાજા જેવો છે કે એના જે ટેરેટરી છે એમાં બીજો કોઈ રહેવો ન જોઈએ. અને એના કારણે જસ આપ લો છો, હું જસ નથી લેતો, સરકાર લે છે, એમાં કોઈ મુશ્કેલી સરકારે કરવું જોઈએ. જો સરકારે જે ઘટના બની છે એ પણ એક
હું એ જ કહું છું, જિમ્મેદારી તો હોય કે સિંહો, સિંહો કેટલાક સિંહો વનની બહાર નીકળ્યા. કહેવાનો મતલબ મારો એ છે કે જ્યારે ટેરેટરીના પ્રશ્નો ઉભા થાય ત્યારે પોતાનું જે પરંપરાગત ટેરેટરી હોય ત્યાંથી બધાએ બહાર નીકળવું પડે. એમનો તમને ઉત્તમ દાખલો મારો જે પ્રતાપભાઈનો વિસ્તાર છે, ત્યાંથી ભાઈ કેમ બધા સુરત ગયા? આ પ્રતાપભાઈ સુરત ગયા, સુકાનસુલી વિસ્તારમાં પણ રહેતા. કારણ કારણ એ છે કે ભાઈ ત્યાં સકડેશ છે, એને એની ટેરેટરી છે, એમાં સંખ્યા વધી ને વધી એટલે એમને જવાનો થયું. હવે સિંહ છે એને પોતાના મારણ માટે, પાણી માટે, હું તમને એ પણ કહેવા માંગુ છું કે વન વિસ્તારની અંદર વર્ષે બે વર્ષે જ્યારે અછતની સ્થિતિ થાય છે ત્યારે, જ્યારે સંખ્યા ઓછી હતી ત્યારે પણ સિંહોને પાણી માટે બહાર જવું પડતું હતું. હવે તો સંખ્યા વધી છે, ક્યાંક કુદરતી સ્ત્રોત ઓછા થયા છે એટલે સિંહો બહાર ગયા છે, એની ટેરિટરી બહાર ગયા છે એટલે ક્યાંક કૂવામાં. આ બધા અકસ્માતો છે, આ કોઈ જાણી જોઈને નથી કરતું. ક્યાંક રેલવેના ટ્રેક ઉપર એને અકસ્માત થયો છે, ક્યાંક તમે કહો છો કૂવામાં પડી ગયા, આ બધા અકસ્માતો છે. અને ક્યારેક ત્રણ કે ચાર વર્ષ પહેલા જ્યારે અમરેલીની અંદર પૂર આવ્યું હતું ત્યારે પણ ચાર સિંહો મરી ગયા હતા. તો આ બધા અકસ્માતો છે, સરકારની જવાબદારી છે કે આવા અકસ્માતોને કેવી રીતે આપણે મિનિમાઇઝ સરકાર આપની છે અપેક્ષા. હું એટલે અમારો એ આ પહેલી તો હવે હું એનો 17 માં કેટલા સિંહો મોત થયા? 1670 માં એક પેડેક 1670 માં કુલ 184 સિંહોના મોત થાય છે, એમાંથી 32 સિંહોના આકસ્મિક મોત થાય છે. એનાથી આપણે બોધપાઠ શું લીધો? હું સાચી વાત તમને એ જ કહું છું કે સરકારની તકેદારી રાખવાની એ હોય છે કે ભાઈ ફરીથી આ કેમ ન થાય, તો એના માટે ટેરિટરી કેવી રીતે વધારે. મેં આજે પણ તમને કહ્યું કે સરકાર ઘણા લાંબા સમયથી આ આ ખેડૂતોના પ્રશ્નો હોય, એ ખેતીની જમીન હોય, એની ટેરેટરી વધારવી ન વધારે, કારણ કે એની અંદર અનેક પ્રશ્નો ઉભા થાય. જ્યારે ટેરેટરી, જંગલની ટેરેટરી વધારવાની હોય ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય. મને એમ લાગે છે કે એના માટે જંગલની ટેરેટરી વધારવા માટે પણ આમ તો બે વર્ષ પહેલા કોંગ્રેસે એક વિસ્તારમાં, મારે નામ નથી આપવું, કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ આંદોલન કર્યું હતું. એટલે સવાલ એ છે કે આ બધી મુશ્કેલીઓ વચ્ચે છતાં પણ સરકારની તકેદારી, લોકોની ભાવનાના કારણે સિંહોનું સંરક્ષણ થાય છે, સંવર્ધન પણ થાય છે ગુજરાતની અંદર. હવે રહ્યું સિંહોનું જે મરવાની જે વાત છે, જ્યારે બાળ બાળ સિંહ બાળ જન્મ થતો હોય ત્યારે મારો જે અભ્યાસ છે કે મારી પાસે જે જાણકારી છે એમાં 33% મોટા ભાગે સિંહ બચતા હોય છે એની પુખ્ત વય સુધી. દાખલા તરીકે 2200 સિંહોનો જન્મ થયો, બાળ સિંહો જન્મ, તો હું એવું માનું છું કે એમાં 60 વધારે બચતા નહીં હોય. એ એક આખી પરંપરા રહેલી છે, એમાંથી એટલા ઉજરી અને મોટા થતા હોય છે. એટલે સિંહનો જે મૃત્યુ દર છે બાળ સિંહોનો એ પણ મોટો છે. એમાં કુદરતી પણ હશે, ક્યાંક નર અને માદા વચ્ચેની લડાઈમાં ક્યાંક બાળકો ભોગવે, આ મૂળ એનો પરંપરાગત જે સિંહોનો સ્વભાવ છે એને કારણે આ થતું. માનવીય ભૂલ, પ્રતાપજી, માનવીય ભૂલના શિકાર આ એશિયાટિક સિંહો બને છે કે પછી બીજી કોઈ ઘટના છે? સરકાર 2016-17 આંકડાથી સબક નથી શીખી અને એટલા જ માટે જો 11 મોત થયા છે તો આપણે 5 એ ઘટાડી ન શક્યા હોત, એ રેશિયો ના ઘટ્યો હોત. ભૂલ કોની લાગે છે? સરકાર વન ખાતા વિભાગના ગણપતભાઈ વસાવાએ વિધાનસભાની અંદર સ્વીકાર્યું છે કે જે તમે સંખ્યા કહો છો એ મૃત્યુ થયા, વધારો થાય, ઘટાડો થાય, જસ લેવો હોય તો સરકાર લે, અબજા આવે તો પોતાને લેવો નથી. પોતે સ્વીકારતા કેમ નથી કે વન ખાતાની જે બેદરકારી છે, વન ખાતાની જે પ્રક્રિયા છે? તમને હું એક નાનો એવો દાખલો આપું કે ખેડૂતના દીકરાના કોઈ કૂવામાં સિંહ મરી જાય તો પાસપાસ ખેડૂતને જેલમાં નાખવામાં આવે. મારા લીખળા ગામનો હમણાંનો પ્રશ્ન બની ગયો કે જંગલ ખાતાની બોર્ડર ઉપર એક મોટો 50x50 કૂવો, 11 રોજ અને એક સિંહ મર્યો. આખા ગામના ખેડૂતોને બાંધમાં લઈ અને પાસપાસ ખેડૂતોને રોજે રાતે બોલાવીને વન ખાતાવાળા એમને રોજે મજા આવે એટલી રિમાન્ડ લેતા હતા. તો જે સિંહ મરે એમાં વન ખાતાવાળા ખેડૂત ઉપર નાખતા હોય તો આજે સિંહ મર્યા એના જવાબદાર તંત્ર છે. બેદરકાર તંત્રની લાપરવાહી સામે આવી છે. વન ખાતું જે એનું કામ કરવું જોઈએ એની સામે ખેડૂતોને પરેશાન કરવાનું કામ કરે. સિંહોને બચાવવાની માટેની વાત હોય તો મારી પોતાની ક્રાકસ ગામની 200 વીઘા જમીન, મારા ગામની ટોટલ 7000 વીઘા જમીન અમે અત્યારે આ સિંહોના રહેવાસ માટે પડતર મૂકી દીધી. એટલે એટલા માટે કે અમે સિંહ પ્રેમી છીએ. સિંહ આપણું ગૌરવ છે, હિન્દુસ્તાનનું ગૌરવ સિંહ છે. ત્યારે સરકારે જે એના બીટ જમાદારો હોય એને એને કોઈ આવડત નથી લાઇન શો થવા, લાઇન શોની અંદર પૈસાના ઉઘરાણા કરવા, સિટી વિસ્તારોની અંદરથી ગામડાની અંદર બોલાવીને મહેફિલો કરાવડાવી, વિવિધ પ્રશ્નોની અંદર સિંહ પરેશાન થાય છે. ત્યારે અંદરોઅંદરની લડાઈમાં જઈને પણ સિંહના મૃત્યુ થતા હોય. આની પાછળ કોઈ લાપરવાહી હોય તો તંત્ર લાપરવાહ છે. ચેકપોસ્ટો સરપંચો દ્વારા, આગેવાનો દ્વારા મારા લીલિયા વિસ્તારની અંદર ચેકપોસ્ટો બનાવી, હું રોજે નીકળતો, રોડ પર નીકળતો, એક પણ વાર ત્યાં બીટ જમાદાર કે કોઈ અધિકારી હાજર હોતા નથી. અધિકારી જે સ્ટાફ જોઈએ, જે સરકારને તંત્રને સિંહનું રક્ષણ કરવા માટે વન ખાતાને બસાવવા માટે કેટલી વખત ફરિયાદ કરી, સ્ટાફ જ નથી. કેટલી વખત ફરિયાદ કરી? મારા પોતાના પાસે
રાજમાતા સિંહ રાજમાતા સિંહણ નામની એક અમારા વિસ્તારની સિંહણ, એનું બચ્છું ખોવાઈ ગયું છે. અમારા વિસ્તારના સિંહ પ્રેમી લોકો મારફત વારમ વખતે સરકારને રજૂઆત કરવામાં આવીશ, મારા મારફત પણ પત્ર દ્વારા, અને અમે જ્યારે કલેક્ટરની અંદર બેઠા હોય તો વન ખાતાની અંદર પણ અમે રજૂઆતો કરીશ. જવાબદારી બધાની બનેશ, સરકારની પણ બનેશ, અમારી પણ બનેશ, પણ સરકારની લાપરવાહી છે એટલું મહેશભાઈને સ્વીકારવું જોઈએ. ભલે તમે અમદાવાદ કે અમે સુરત આવ્યા, પણ આપણે મનુષ્ય સિંહ, મને એવું લાગે છે કે શિયાળ જેવા ચતુર શિયાળ જેવા લાગણી બધાની આ જ હોય કે આ દાખલા તરીકે એક સાથે 11 સિંહોનું મૃત્યુ થયું હોય તો એ સંવેદનાનો ભાગ છે, એમાં આપણને મુશ્કેલી થાય. સવાલ એ છે કે સિંહ ઇન્ફાઇટ જે છે, સિંહની ઇન્ફાઇટ આમાં કોંગ્રેસ ભાજપ નહીં, કોંગ્રેસ ભાજપ નથી. પ્રતાપભાઈ એમ કહેતા હોય કે તમે એને ઉશ્કેરી આવ્યા, એવું પ્રતાપભાઈ આમાં બન્યું નથી. નથી તમે એને ઉશ્કેરી આવ્યા એટલે એ આપણે અટકાવી ન શકીએ, કારણ કે એક સિંહની પાછળ એક કોઈ પોલીસ વાળાને આપણે ન રાખી શકીએ. એટલે કેટલીક વાતો આપણે લોજિકલ કરીએ. આ આપણે ચર્ચા કોઈ પોલિટિકલ કરવા નથી બેઠા, સિંહની ચર્ચા કરવા બેઠા છીએ. એક વાત નક્કી છે કે જે સિંહનો સ્વભાવ છે, હવે આપણે તમારો સ્વભાવ અમે નથી બદલીએ કે કોંગ્રેસનો સ્વભાવ જવાબદારી તો બને છે સરકારી. અરે હું ના જ નથી પાડતો. મેં પહેલા કહ્યું કે એક્સિડન્ટ ન થવા જોઈએ, કુવામાં પડી જાય તો એ ભાજપના સાંસદ છોડાય આવે, એ પણ ઘટનાઓ છે. વન વિભાગના અધિકારીઓ તપાસ કરે એ પણ આવકાર્ય છે, અને પોલિટિકલ ઇન્ટરફેરન્સમાં સત્ય શું છે એ સમજાવીને એને પ્રેક્ષકોની સામે કે મારા કરતા હોશિયાર ને જાણકાર છે, હોશિયાર જ છે બંને, બરાબર છે. અને હું 3 માં જે કોઈ ડોબો હોય તે હું છું, જે વન રસિક છું, જે વન જે 30 વર્ષથી આ પ્રજાતિ ને આ બિગ કેટ પ્રજાતિઓ સાથે કામ કરી રહ્યો છું. એટલે હું આ લોકોને કહી દઉં અને નમ્રતાથી કહી દઉં કે મારા ભાઈઓ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા આની અંદર પોલિટિક્સ આપણે પહેલાં તો લવાય જ નહીં. બંને ભાઈઓને બહુ આદરથી મોહબ્બતથી કહું છું. બીજું, સેકન્ડ થિંગ ઇઝ કે આ જે ઘટના બની છે આમાં ન હ્યુમન ઇન્ટરફિયરન્સ છે, આ બિલકુલ કોઈ એંગલથી લાગતું નથી કે એમાં કોઈ જાતની હ્યુમન ઇન્ટરફિયરન્સ છે. આ કુદરતી વસ્તુ બની છે. ઓફકોર્સ રૂલિંગ પાર્ટી જે પણ આંકડું ઘટાડી શકાય ખરો, કુદરતી રીતે થાય કે આહારમાં કઈ આવી ગયું હોય, અથવા તો એવો કોઈ નવો રોગચાળો હોય જેની પ્રતિરોધક શક્તિ હમણાં સુધી આ સિંહોને, ઇમ્યુનિટી જેને ઇંગ્લિશમાં કહેવાય, એ ના મળી હોય. આ જીનપુલ સિસ્ટમ બી આમાં કામ કરી રહ્યો છે. આપણે 11 માંથી રડવાનું જે છે તે 8 ઉપર રડવાનું છે, પણ હવે જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે ત્યાર પછી આપણને ખબર પડશે કે ભાઈ શું પ્રોબ્લેમ એક્ઝેક્ટલી છે. કારણ કે ત્યાંના રહેવાસી લોકો તો ઓફકોર્સ આ ઈચ્છે છે કે સિંહો રહે. અમે આટલા વર્ષોથી અવરજવર કરીએ છીએ કે ભાઈ લોકોએ જે સિંહોને, જે સિંહ ઉંમર થઈ ગઈ 14 વર્ષ 15 વર્ષનો સિંહ, જે એની મરવાની ઉંમર હોય છે 15 યર્સ ઓન એન એવરેજ, એ સિંહોને જો શિકાર કરવાની આવડત એ લોકોની નથી હોતી, નખ નીકળી ગયા, દાંત નીકળી ગયા, તો લોકોએ ઘરેથી એમના મરેલા જાનવરો આપી દીધા છે, અર્પણ કરી દીધા છે, એવા લોકો ત્યાં રહે છે. બીજી એક વસ્તુ, મારા બે મિત્રોમાંથી એક મિત્રો ઘણી સુંદર બોલ્યા, તે સત્યતા છે. અહીંયા તમારે અને આપણા પ્રેક્ષક મિત્રોને જાણવા જેવું છે એમના નોલેજ માટે કે મોર્ટાલિટી જે રેટ છે તે 1 out of 4 છે એવરેજ આપણી સાંભળી, એટલે કે 4 બાળકો હોય તો એક જ એની વૃદ્ધ આયુ સુધી પહોંચે, બરાબર છે. 15 વર્ષની એની આયુ છે, પણ આ જે થયું એની અંદર બહુ હોહા કરવાની નથી. આપણે આગળ વધીને જોવાનું છે કે કયો રોગ છે અને ફ્યુચરમાં આ રોગ થાય નહીં તેની દેખરેખ આપણે રાખવાની છે. એ વિસ્તાર પછી દાલકાણિયા તમારે ધારી હોય કે સાસણ ગીરનો વિસ્તાર હોય કે આ બાજુનો કોઈ તુલસીશ્યામનો વિસ્તાર હોય, પરંતુ આ બધું રાખી અને સિંહો માટે તો આપણે એટલું બધું કામ કર્યું છે, ગુજરાતીઓએ એટલું સુંદર કામ કર્યું, નો મેટર વોટ ગવર્મેન્ટ ઇટ ઇઝ, જે ગવર્મેન્ટ હોય એ ગવર્મેન્ટે નહીં, કામ તો થયું છે ને આપણું ગૌરવ છે. પ્રતાપભાઈ એક સવાલ એ થાય, આજ સિંહો છે જે સરકારને લાખો રૂપિયાની ઇન્કમ કરી આપે છે,
એમાંથી પણ અડધી ઇન્કમ આ સિંહો પાછળ ખર્ચાય તો આ પ્રકારના સિંહો બચી શકે ખરા? મેં મહેશભાઈ નું એટલું પૂછું, સરકારે જે બજેટ ફાળ્યું એનું મોનિટરિંગ થાય છે ખરું? ઉનાળાની અંદર જ્યારે પીવાના પાણીની તકલીફ પડે છે, જે બજેટ ફળવાય છે એ પ્રમાણે એની સગવડો થાય છે ખરી? તમે તળિયા પર, હું એ ગામડામાંથી આવું છું, મહેશભાઈ તો અમદાવાદમાં રહે છે, હું એ ગામની અંદર રહું છું કે જ્યાં 2015 પૂરની અંદર 15 સિંહ તો મારા ગામની અંદર જ મરેલા છે, તો એને રાખવા માટેની વ્યવસ્થા શું થઈ શકે? થોડી થોડી સુવિધાઓ ઊભી કરવાનો પ્રયાસ થયો છે, પણ જે મહેશભાઈ કહે છે કે એક સિંહ પાછળ એક માણસ ન રાખી શકાય, હું માનું છું કે એક સિંહ પાછળ એક માણસ ન રાખી શકાય, પણ વસ્તી વધારો તમે સ્વીકારો છો કે સંખ્યાનો વધારો થયો તો સ્ટાફની અંદર વધારો થવો જોઈએ કેમ, એ સરકારને વિચારવું જોઈએ. જે પ્રોજેક્ટ ટાઈગર, જે લાઈન પ્રોજેક્ટ ટાઈગર, એક બીટ જમાદાર હોય એ ક્યાં ક્યાં પહોંચી શકે? તો પ્રોજેક્ટ ટાઈગરની જે વાત હતી, એમ પ્રોજેક્ટ લાઈનની પણ વાત હતી, એમાં લાગે છે મહેશભાઈ આપને કે પ્રોજેક્ટ ટાઈગર જે સફળ થયો એમ પ્રોજેક્ટ લાઈન નથી સફળ થયો? નહીં, બંને સફળતા સફળ થશે મારું એવું માનવું છે કે લાયન પ્રોજેક્ટ સફળ નથી એવું આપણે ન એટલા માટે કહી શકીએ કે એની વસ્તી વધી છે, ગીરનો વિસ્તાર વધ્યો છે. આજે દાખલા તરીકે મારા રાજુલાના છેવાડાથી લઈ આ બાજુ જ્યાં પ્રતાપભાઈ રહે છે ત્યાં સુધી સિંહો છે, એટલે એ પ્રોજેક્ટ નિષ્ફળ ગયા છે એવું નથી માનતો હું. પણ પ્રશ્ન એ છે કે એ પ્રાણીની પોતાની એક પ્રકૃતિ છે. ભાઈએ જે વાત કરી એ વાત હું બિલકુલ માનું છું કે એની મોર્ટાલિટીનો જે રેશિયો છે, મેં પહેલા પણ કહ્યું, એમણે એમાં થોડો વધારો કર્યો, એમની વાતને આવ કરું છું કે આને રાજનીતિ સાથે જોડી પણ માણસો પણ હળી હંચા તો કરે જ છે ને. હવે છોડીને આવ્યા છે ત્યાં પણ મુશ્કેલી છે, ત્યાં નથી એવું નથી માનતો, પણ હવે એને તો આપણે એમ ન કહેવાય ભાઈ તું અહીંયા, હું એમણે મને કીધું કે મહેશભાઈ તો અમદાવાદમાં રહે છે, પણ પ્રતાપભાઈ તમે જેટલા સાવરકુંડલામાં રહો છો એની કરતા હું અમરેલી જિલ્લામાં વધારે રહું છું, તમે સુરત રહો છો એના કરતા હું અમદાવાદમાં ઓછો રહું છું. સવાલ આપણે વ્યક્તિગત આક્ષેપબાજી કરીએ એના કરતા બેટર છે કે આને પોલિટિક્સ થી થોડું દૂર. બિલકુલ, અને એટલા જ માટે જ આ ચર્ચા હશે, પરંતુ હવે તમે અમને જ બોલાવો તો એ જ થાય, અમને ભાઈને તો બીજા એમને ખ્યાલ ના આવે. પરંતુ એ જ સવાલ છે કે હવે શું થઈ શકે. હવેની જરૂરિયાત એ છે કે સિંહ માટેનો ગીરનો વિસ્તાર વધે, એમાં કોંગ્રેસ આડી ન આવે. મારે નામ નથી આપવું કારણ કે એ વ્યક્તિ આજે ક્યાં હોય મને ખબર નથી, પરંતુ એને આંદોલન છેડેલું છે. ગીર નો વિસ્તાર વધતો હતો, ગીર સુરક્ષિત કરવા માટે જે સરકારના કોંગ્રેસ આંદોલન થયું હતું, અને કોંગ્રેસે એને ટેકો આપ્યો તો ડંકાની ટોચ ઉપર, કેવું છું મને તો આમાં ડર છે. કાલ હવે કોંગ્રેસ બંધ નો એલાન ન આપી દે કે વિધાનસભા નો ઘેરાવો ના કરે, નહીં નહીં ને ગીર નો વિસ્તાર વધે. તમે લોકો જે બંધના એલાનો આપ્યા આડે પાટે વાત ના લઈ જાઓ, તમે લોકો એ બંધના એલાન ની અંદર હિન્દુસ્તાન ને ખેદાન મેદાન કરેલું એ વાત ઉપર મારે નથી જવું. જે ગીરનો વિસ્તાર વધુ હશે ખેડૂતોને સામે એ પ્રમાણે વળતર મળવું જોઈએ. ખેડૂતોની જમીન છે, માલિકીની જમીન છે, તમે બૃહદ ગીર ડિક્લેર કરી અને સરકાર શ્રી જમીન લઈ લે તો એ પ્રમાણેના ભાવ તલ આપો ની, જંત્રી પ્રમાણે તમે ભાવ સુકવશો તો ખેડૂતોને ક્યાં ન્યાય મળવાનો? તમારા ગીર વિસ્તાર વધારવો છે, તમે જે કાયદા બનાવ્યા છે કાયદા પ્રમાણે શેત્રુજી કિનારા ઉપર તમે જે ઇકો ઝોન મૂકેલો છે, આજે ત્રાહી માં છે સિંહના, અમે પણ પ્રેમી છીએ, હું કોઈ રાજકીય વાત કરવા નથી માંગતો, પણ નીતિની અંદર તમારી કઈ ખોટ છે એટલા માટે કે કરની અને કતનીમાં ફરક છે. તમારે ગીરનો વિસ્તાર વધારવો હોય